જામનગરમાં એક વિડીયો વાયરલ થયો છે. શહેરમાં આમ તેમ બેકાબુ થઈને દોડી રહેલા એક ઊંટે નગરજનોના જીવ અધ્ધર કરી દીધા. ત્રણ દિવસમાં એક નહીં પરંતુ બે ઊંટ બેકાબુ બન્યા અને બંને ઊંટે બેફામ બનીને શહેરના લોકોના હૃદય કંપાવી દીધા. સવારી વગર જ ગાડા સાથે ઊંટ શહેરમાં આમ તેમ ભાગવા લાગ્યું, જે આ વિડીયોમાં જોઈ શકાય છે. બેકાબુ ઊંટ સ્પીડ બ્રેકરને પણ ક્ષણમાં કૂદી જતા દેખાઈ રહ્યું છે. ત્રણ દિવસમાં બેડેશ્વર નજીક ઓવરબ્રિજ પર અને સુપરમાર્કેટ વિસ્તારમાં બેકાબુ ઊંટ જોવા મળ્યા. એક વિડીયોમાં તો ઊંટ લારીની અડફેટે આવતો દેખાય છે અને તેના કારણે ઊંટ ગાડા સાથે પલટી ખાઈ જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં બે બેકાબુ ઊંટની ઘટના બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તો આજ મામલે સંવાદદાતા સંજય જાની અમારી સાથે જોડાયા છે. સંજય, જે આ બે વિડીયો દેખાય છે જેમાં ઊંટ બેકાબુ બનતા જોઈ શકાય છે, હાલમાં પરિસ્થિતિ આ ઊંટને લઈને કેવી છે? લોકોમાં એક ભયનો માહોલ પણ હશે, કારણ કે આવા બેકાબુ ઊંટ ગમે ત્યારે નુકસાન પણ પહોંચાડી શકે છે. જામનગર શહેરમાં ખૂટી આવવાના અને પશુઓના ત્રાસની સામ હજી પૂરો પ્રશ્ન પૂરો નથી થયો. ત્યાં બે દિવસ પહેલા બેડેશ્વર પાસે એક ઊંટ ગાડી પશુવાર વગરની નીકળી હતી, જે બેકાબુ બની હતી. જી, અને એની ઘટના હજી તાજી હતી. એવા સમયે ગઈકાલે સુપરમાર્કેટ જેવા ભરચક વિસ્તારમાં પણ આવી જ રીતના એક ઊંટ ગાડી બેકાબુ બની હતી. એને તો એક રેકડીવાળાને પણ અડફેટ લીધો હતો અને ત્યારબાદ આ ઊંટ પલટી મળી હતી, જેને લઈને લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. આવી રીતના અવારનવાર ઊંટ ગાડીઓ વાળા તેના અસવાર છોડીને આ બેફામ બનતા હોય અને લઈને લોકોમાં પણ ભયનું વાતાવરણ સર્જાણું છે. આ અંગે જો ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા કાર્યવાહી કરે તો લોકો ઈચ્છી રહ્યા છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે.